વાત કરીએ આરપાન નેતાઓની સભાઓમાં મંગળ ગ્રહ પર જવાના સ્વપ્નો બતાવાય છે સરકારી તંત્રમાં નદીઓ પર સી પ્લેન ઉતારવાના આયોજનો વિચારાય છે અને બુલેટ ટ્રેનના ફાયદાઓ ગણાવાય છે પરંતુ અવકાશને આંબવાના સપનાઓ દેખાડતા આ નેતાઓ તંત્રના રોડ પર નિયમિત રીતે એક બસ પણ દોડાવી શકતા નથી સલામત સવારીની વાત દૂર રહી નિયમિત સવારી પણ નાગરિકોને નસીબ નથી પરિવહન તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે હજારો વિદ્યાર્થીઓ અને લાખો મુસાફરો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે કોઈએ બસની છત પર બેસી મુસાફરી કરવી પડે છે તો કોઈએ ખાનગી વાહન પાછળ ટીંગાઈને મંજિલ કાપવી પડે છે જોઈએ પરિવહન સેવાની દુર્દશાનો આ રિપોર્ટ તમે સરકારના મોઢે મંગળ ગ્રહ પર જવાની વાતો સાંભળી હશે તમે નેતાઓની સભામાં સી પ્લેન દોડતા કરવાની વાતો સાંભળી હશે તમને બુલેટ ટ્રેનની ગતિથી આંજવામાં આવ્યા હશે પરંતુ તમે ટીવી સ્ક્રીન પર આ બે દ્રશ્યો જુઓ એક દ્રશ્ય વિદ્યાર્થીઓથી લદાયેલી જીપનું છે આ વિદ્યાર્થીઓએ સરકારી બસની બહુ રાહ જોઈ પરંતુ બસ ન આવી તે ન જ આવી આખરે વિદ્યાર્થીઓએ સમયસર શાળાએ પહોંચવા જીપની પાછળ ટીંગાઈને જવું પડ્યું હવે જરા આ બીજા દ્રશ્ય જુઓ આ બસ પર પણ વિદ્યાર્થીઓ બેઠા છે કેમ કે બસમાં પગ મૂકવાની જગ્યા નથી અને આ બસ સિવાય બીજી બસ અહીંયા કલાકો સુધી આવે તેમ નથી આખરે વિદ્યાર્થીઓએ સ્કૂલે પહોંચવા બસ પર ચડીને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે આપને જણાવી દઈએ કે આ બંને તસવીરો ગતિશીલ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામડાની છે સરકાર એક તરફ બુલેટ ટ્રેન દોડાવવાની વાતો કરે છે નાના નાના શહેરો વચ્ચે હવાઈ સેવા શરૂ કરવા કામગીરી આરંભી રહી છે ક્યારેક ક્યારેક સી પ્લેનની મમતે પણ ચડી જાય છે ત્યારે બસ પર જોખમી સવાર કરતા આ વિદ્યાર્થીઓ અને ખાનગી વાહનો પર જીવના જોખમે અવર જવર કરતા આ ગુજરાતના બાળકોની તસવીર સરકારની નિર્ભરતાને તમાચા સમાન છે જીવના જોખમે બસ પર ચડી અને જીપ પાછળ ટીંગાઈ રહેલા આ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે અમને બુલેટ ટ્રેન નહીં અમને સી પ્લેન નહીં પરંતુ અમારે તો શાળાએ સમયસર પહોંચાડે તેવી સલામત બસ જોઈએ છે રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી પરિવહન સેવા ખાડે ગઈ છે બે પાંચ મહાનગરોને બાદ કરતા નાના નાના શહેરો અને અંતરિયાળ ગામડાઓમાં સમયસર બસ મળતી નથી મુસાફરોની સંખ્યાના પ્રમાણમાં બસો ફાળવાતી નથી ક્યારેક બસ હોય તો ડ્રાઈવરને મરજી થાય ત્યારે ઉપડે છે અને ડ્રાઈવરને મરજી થાય ત્યાં થંભી જાય છે મોટા ભાગના નાના બસ મથકો પર બસ ન મળવાના કારણે મુસાફરો રઝળતા હોવાના દ્રશ્યો જોવા મળે છે આ અંગે સંબંધિત અધિકારીઓને પૃચ્છા કરવામાં આવે તો મુસાફરો સાથે તોછડાઈ ભર્યો વ્યવહાર કરવામાં આવે છે મોટાભાગના બસ મથકો પર બસ ઉપડવાનો ગાળો કલાકોનો હોય છે સરકાર સલામત સવારીના મોટા બેનરો લગાવે છે પરંતુ સમયસર મુસાફરી સેવા અંગે મૌન છે અધૂરામાં પૂરું સરકારી કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવા સમગ્ર જાહેર પરિવહન સેવા હાઇજેક કરી લેવામાં આવે છે મુસાફરો અને વિદ્યાર્થીઓ રઝળે છે આખરે ખાનગી વાહનોમાં વિદ્યાર્થીઓ અને આમ નાગરિકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બને છે સરકાર એસટી બસો પર સલામત સવારીની વાતો કરે છે પરંતુ ક્યારેક ચાલુ એસટીની ચાલુ બસના આખે આખા ટાયર નીકળી જવાની ઘટનાઓ પણ બનતી રહે છે અમરેલીમાં રાજુલા અમદાવાદ રૂટની બસનું ચાલતી બસે ટાયર નીકળી ગયું હતું અને મુસાફરોના જીવ પડી કે બંધાયા હતા આ ઘટના હજુ લોકોના મનમાંથી ભૂસાઈ નથી સરકાર પરિવહન સેવા અંગેના મોટા સપના છોડીને લોકોને સમયસર અને સુરક્ષિત બસ ઉપલબ્ધ કરાવે તો પણ ગતિશીલ ગુજરાતનું સપનું સાકાર થશે જયેશ અલગોતર બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ